प्रियकांत मणियार एटले फूलना कवि, प्रियकांत मणियार एटले सर्जनो छाक अने चाकचूर्याना कवि। एमनी लखवानी रीत जेटली आगवी एटली ज आगवी एमनी रजूआत। ફૂલનો પવન લોચન મારે વાયો, ફૂલ પછી પસાર થતો પવન તો બધા કવિઓએ ગાયો છે, આમ અપવાદ છે કે ફૂલ સ્વયં પવન બનીને એક આંદોલન કરે છે। ફૂલનો પવન લોચન મારે વાયો, આકાશ ભરાય એટલી સુગંધ લાયો, હૃદયનું આશા જે ક્યારેય પૂર્ણ થવાનું નથી, થતું નથી, એ અહીં થઈ ગયું। કોની સુગંધ? સમજ સાક્ષાત્કારની સુગંધ, પ્રતિથીની સુગંધ લાગે। ફૂલનો પવન લોચન મારે વાયો, આકાશ ભરા એટલી સુગંધ લાયો, કોઈ તરુના કોઈના ડારે કોઈના ડારને પાન ધારું નથી, સાકાય નથી પાલવાય નથી, કોઈ તરુના કોઈના ડારે કોઈના ડારને પાન, ફૂલનો ફુવાર એકલો ફૂટે જેમ કવિના ગામ, ફૂલનો સૂરજ રુદિયે વાયો, ફૂલનો વરી છાંયડો છાયો, ફૂલનો પવન લોચન મારે વાયો, ફૂલની નદી ફૂલનો તલાવ, ફૂલનું નાનું ગામ, ફૂલનો દીવો ફૂલ હિંડોળો, ફૂલમાં ફર્યા રામ, ગહન સાગર જાત ડૂબી આ કવિ માટે ઉમાશંકર જોશી કહેતા કે કોડ ભરેલી નવોડા એમણે ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થતી હશે કે એમના સંઘેડ ઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા। ઉમાશંકર જોશીએ કેટલી મોટી અંજલિ આપી છે એમના કાવ્યોને। આવા ફૂલના કવિનો જન્મ તારીખ 24/1/1927 રોજ સૌરાષ્ટ્રના વિરમગામમાં થયો હતો। પિતાનું નામ પ્રેમચંદભાઈ મણિયાર, માતાનું નામ પ્રેમકુંવર બહેન, પત્નીનું નામ રંજન બહેન। એમનો અભ્યાસ માડ 8 ચોપડી। પ્રિયકાંત મણિયારના બાપદાદાનો ધંધો હતો હાથી દાંતના ચૂડલા મઢવાનો અને બંગડીઓનો। એમની દુકાન અમદાવાદમાં ગાંધી રોડના ગીચ વિસ્તાર બાલા હનુમાનમાં જ હતી। પણ પ્રિયકાંતના કહેવા પ્રમાણે મા પાસેથી બાળપણમાં જ સાંભળેલા હાલરડા ગીતો અને ભજનોએ એમની શબ્દરૂચિ અને ભાષા સાહિત્ય પ્રત્યેના પ્રેમને ઘડ્યો હતો। પ્રિયકાંતનો શાળાકીય અભ્યાસ ઓછો હોવા છતાં ઉત્તમ શિક્ષકોને કારણે ખલીલ જિબ્રાન, રવીન્દ્રનાથ ટાગોર, શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી પ્રત્યે એમનું અનોખું આકર્ષણ હતું। પછી તો બુથ સભામાં નિયમિત જવાનું અને રાજેન્દ્ર શાહ તેમજ નિરંજન ભગતના કાવ્યોની આબોહવામાં એમણે પોતાનું સર્જન શરૂ કરી આગળ ધપાવ્યું। ઉત્તમ ઉર્મી કાવ્યો લખતા આ કવિએ આધુનિક પ્રતીકો અને કલ્પનોનો પણ પોતાની કવિતામાં સુંદર વિનિયોગ કર્યો છે। એમના સમકાલીન અને એમના કાવ્યો માટે આદરભાવ ધરાવતા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી લાભશંકર ઠાકર કહે છે, પ્રિયકાંતનું સ્મરણ કરું છું ત્યારે સૌથી પહેલો પ્રતિભાવ એમ આપું કે કેટલાક અપૂર્વ વસ્તુ નિર્માણ ક્ષમા પ્રજ્ઞાવાળા હોય છે। વસ્તુ એટલે કૃતિ, રચના, સર્જન, અપૂર્વ, પૂર્વે કદી ન થયું, વસ્તુ એટલે સમજો ધ પોઈમિટ છે, નિર્માણ ક્ષમા પ્રજ્ઞા એવા લોકો નવનવો નવોન્મેષ ધરાવતી પ્રજ્ઞાવાળા હોય છે।
मैंने प्रतिभाशाली कवियों स्मरण थाय छे तो जे फ्यू पोएट्स ना हूँ स्मरण करूँ तो मैंने प्रियकांत मणियार नु पण स्मरण थाय प्रियकांत ए दृष्टिए प्रतिभा पुरुष हता एज अ पोएट निरंजन भगत नु आगमन राजेंद्र शाह पछी ए मोटू कॉन्ट्रीब्यूशन निरंजन भगत नु ए छे कि एमने जे मात्रामेढ छंदो हरिगीत वगैरह ये जे मात्रामेढ छंदो में बोलचाल नी छटाओ लईने आव्या अने साथे साथे दार्शनिक भूमिका में विशिष्ट लईने आव्या निरंजन भगत एना आरंभक छे एम कहूँ ए हिसाबे एमनू कॉन्ट्रीब्यूशन अनन्य छे एमनी साथे प्रियकांत मणियार हसमुख पाठक नलिन जावड वगैरह पोएट्स आव्या एमने पण मात्रामेढ छंदो में ध्यानपात्र एवुं सरस काम कर्युं छे प्रियकांत पूरती ज वात हूँ करूँ अत्यारे आरंभ में तो प्रियकांत प्रतीक संग्रह जयरे प्रकाशित थयो त्यारे उमाशंकर वारी गया था अने एम कहेलू मारा शब्दों में कहूँ छू एमनू वाक्य जुदू हशे पण प्रियकांत चूटगर हता तो एमनी एमनी समझो के ए चूड़ी बनावता तो कहे छे एमनी चूड़ी पर जेम कोई स्त्रीओ मोहित थाय एम 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 एमनी एमना काव्यों पर काव्य रसिको मोहित थाय के ए प्रकारनुं एनुं काम छे प्रियकांतनुं कॉन्ट्रीब्यूशन खरेखर अनेरुं छे अने अत्यारे बधा पोएम्स मने याद नथी आवतुं फॉकलेंड रोड पर तो एनी एनी पंक्तिओ स्मृतिमां आवी एम अघरी छे मारी स्मृति घटती जाय छे पण रे सूर्यमां माछलीઓ તરી રહી આ પંક્તિ એને સૂચિ એને સૂચિ છે અને એમ અને એકાધિક કાવ્યો છે પહેલા સંગ્રહમાં કે જેમાં જો કે એમાં નિરંજન ભગતનો આંતરિક અને આટકતરો એ ફાળો છે કે ભગત સાહેબ એને એડિટ પણ કરતા અને કોમ્પેક્ટ કરતા પણ કોમ્પેક્ટ કરીને એને વધારે ને વધારે કેમ સ્ટ્રોંગ થાય એ અર્થમાં કોમ્પેક્ટ કરતા પંક્તિઓ ઓછી કરાવે અને વ્યંજના વધારે ઉપસે અને જેથી પ્રભાવ પડે પ્રભાવક થાય તો પ્રિયકાંતનું અકાળ અવસાન થયું અને એક મોટો સર્જક આપણે ગુમાવ્યો હોય એ સ્ટ્રોંગ ફિલિંગ સૌ રસિકોને થતી વિદેશ પણ જે આવ્યા અને જાહેરમાં ગાય ઉત્તમ ગીતકાર અને એમ પ્રિયકાંતનું કોન્ટ્રીબ્યુશન નાનું નથી મોટું છે હું પ્રતિભાવાન સર્જકોને જ્યારે બી યાદ કરતો હોઉં ત્યારે પ્રિયકાંત વિશે પઠનો કર્યા મેં નિરંજન ભગત સાહેબે તો પરિષદમાં ત્યારે પ્રિયકાંતના એકાધિક કાવ્યોનું મેં પઠન આનંદથી કર્યું હતું ફોકલેન્ડ રોડને જોતા રે સૂર્યમાં માછલીઓ તરી રહી ઉલ્કા કશિયા નબથી ખરી અહીં સમુદ્રને નીર સુપ્રાપ્ય શર્કરા હેમંતમાં આહી વસંતના જરા શા પ્રીતિના પ્રેત રહસ્ય ભીતિના અનંગ તારી રતિની સ્થિતિયા કિલ્લા જડેલા છે એ કિલ્લા હું ઘરમાં રહું છું મેં પોતે જડ્યા નથી મેં એ ખીલા ખોચ્યા નથી ત્યાં પણ મારા ખીલાનો આ ત્યાં ઉપયોગ થઈ ગયો તે પણ મારો અપરાધ એમાં પણ મારે મારી જેદરકારી મારે ધ્યાન રાખ્યું મેં મકાને બાંધવાને જે જડ્યા રે તે મેઘની વિખરાય મેં આ વૃદ્ધ જેની કાય તે લુહાર આવી કાષ્ટના એ સ્તંભ પાસે જે થકી નીકળી રહ્યું રે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને હિંસે હજી તો ચંદ્રનું માધુર્ય શું જય જુએ શું એક શ્વાસે ને મકાન બાંધવાને જે ઘડ્યા રે તે કિલ્લા અહીંયા જડે પ્રિયકાંતના કાવ્ય સર્જનોમાં 1953માં પ્રતીક 1959માં અશબ્દ રાત્રિ 1966માં સ્પર્શ 1972માં સમીપ અને 1979માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે પ્રિયકાંત મણિયાર કુમારચંદ્રક
તેમજ ઉમા સ્નેહરશ્મિ પારિતોષિકોથી સન્માનિત થયા હતા. આવા એક સંવેદનશીલ અને પ્રયોગશીલ કવિનું માત્ર 49 વર્ષની વયે તારીખ 25/6/1976ના રોજ અકાળ અવસાન થયું હતું.